50 વર્ષ જૂની વાપીના ઉદ્યોગની સામૂહિક સંસ્થાએ પોતાના બંધારણમાં મહત્વના ફેરફાર કર્યા છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના એક્ઝિક્યુટિવ બોડીની ટર્મ પણ 2 વર્ષની હતી, તેને 3 વર્ષની કરાઈ છે. સાથે સાથે પ્રમુખ માટેની પસંદગીને લઈને પણ બંધારણમાં સુધારો કરાયો છે. વીઆઈએના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો મતદાન કરીને પ્રમુખ પદના ઉમેદવારને ચૂંટતા હતા. નવા બંધારણ મુજબ હવેથી વીઆઈએના એક્ઝિક્યુટિવ કમિટીમાં ચૂંટાયેલા સભ્યો જ પ્રમુખની પસંદગી કરશે, જેના પગલે કેટલાક ઉદ્યોગપતિઓ નવા બંધારણમાં કરવામાં આવેલા ફેરફારને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વધારે સારી વ્યવસ્થા અમારા સ્થાપક પ્રમુખોએ બનાવેલી હતી અને એનાથી એક વીઆઈની એક પ્રતિભા અને એક ગરિમા ઊભી થઈ હતી. પણ તો આ વ્યવસ્થા ઊભી થવાથી હવે લોકો દબાતા સુરે મારા હિસાબે ક્યાંક નારાજગી છે લોકોમાં, અને એમ લાગે છે કે આ વીઆઈ હવે લોકોની સંસ્થામાંથી કોઈની જાગીર તરફ જઈ રહ્યું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. લોકો સખત નારાજ છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન આજે 50 વર્ષ પૂરા થઈ ગયા અને અમારા ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ માનનીય પદ્મભૂષણ શ્રી રજુભાઈ શ્રોફ હતા, અને અત્યારે અમારા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અમારા એડવાઇઝરી બોર્ડ મેમ્બર બી છે અને અમારા મેન્ટર બી છે. વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના બંધારણમાં 50 વર્ષના ઇતિહાસમાં આ બંધારણ જે બદલવામાં આવ્યું, સૌ પહેલાં પ્રમુખ તરીકે ડાયરેક્ટ પ્રમુખની ઇલેક્શન અને એક્ઝિક્યુટિવ અલગ અલગ થતી હતી. હવે એક્ઝિક્યુટિવ મેમ્બર 14 14 મેમ્બરની ઇલેક્શન થશે અને એમાંથી પ્રમુખ બનશે.